સર્વે ગુરુજનોને બી એચ નમસ્કાર આપ સર્વનો હું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ બી એચ સ્વાગત કરું છું આમ તો હું મોટાભાગે અંગ્રેજી ગ્રામરના વિડીયો મૂકું છું પરંતુ આજે હું તમને ટેકનોલોજીના માધ્યમથી વધુ અસરકારક વિડીયો કેવી રીતે બનાવી શકાય તેના માટે એક વિડીયો બનાવીને મૂકી રહ્યો છું હાલના લોકડાઉનના સમયમાં ઘણા બધા શિક્ષકો છે એ બાળકોને વધુમાં વધુ સારું શિક્ષણ આપવું કેવી રીતે એ માટે સતત વિડીયો બનાવીને અપલોડ કરતા રહે છે પરંતુ એમાં હજી પણ થોડું ડિજિટલાઇઝેશન કેવી રીતે લાવી શકાય એમાં થોડા ફેરફાર કેવી રીતે કરી શકાય તે ટેકનોલોજીના માધ્યમથી અહીંયા હું તમને જણાવવા જઈ રહ્યો છું એટલા માટે કેમ કે ઘણા બધા વિડીયો છે એ એડિટ ક્રોપ અને એની અંદર મિક્સિંગ કરવું છે એ ઘણી પ્રોસેસ માગી લેતું કામ હોય છે ઇરિટેટિંગ પણ થઈ જવાય છે કોઈ વખત આપણને કંટાળો આવે છે એનું જે એક્સપોર્ટ થતું હોય એ ઘણી અડધી કલાક કલાક જેટલું કામ માગી લે છે તો એટલી બધી વખત આપણને મોબાઈલ સામે સતત બેઠું રહેવું ન ગમે તો અહીંયા માત્ર બે એપ્લિકેશન કે ત્રણ એપ્લિકેશનના માધ્યમથી અસરકારક વિડીયો કેવી રીતના બનાવી શકાય તે હું તમને શીખવવા જઈ રહ્યો છું કે જે મેં કંઈ ગ્રામરના વિડીયો મૂકેલા છે તેમાં આ જ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે આ ટેકનોલોજીના માધ્યમથી તમે બાળકને જેમ શાળામાં ભણાવતા હશો એમ જ છે એ ભણાવી શકશો અહીંયા પણ તમે શાળામાં જેમ બોર્ડનો ઉપયોગ કરતા હતા એમ કરી શકશો યુટ્યુબ એની અંદર તમે વિડીયો બતાવી શકશો ઇમેજીસ બતાવી શકતો શકશો અને જે કંઈ પુસ્તક તમે ભણાવવા માગો છો એ પુસ્તક પણ તમે એને બતાવી શકશો અને ફેસ ટુ ફેસ પણ તમે એની સામે આવવું હોય તો આવી શકશો તો કેવી રીતના છે એ આ એપ્લિકેશનથી તમે વિડીયો બનાવી શકશો એ આપણે આગળ જોઈએ તો મિત્રો આના માટે તમારે ત્રણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેમાં આપણે બેનો જ વધુ પડતો ઉપયોગ કરવાનો છે તો એ ત્રણ એપ્લિકેશન કઈ છે જોઈએ તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર જવાનું છે અને પ્લે સ્ટોરમાંથી તમારે ત્રણ એપ્લિકેશન છે એ લેવાની છે જેમાં એક છે એક્સ રેકોર્ડર આ છે આનાથી તમારા સ્ક્રીન ઉપર રેકોર્ડિંગ થશે બીજું છે ડ્રો ઓન સ્ક્રીન જે અત્યારે હું ડ્રો કરી રહ્યો છું અને ત્રીજું છે વિડીયો કમ્પ્રેસર તો આ વિડીયો કમ્પ્રેસર છે એ વિડીયોને નાના કરવા માટે થશે માની લો કે કોઈ વિડીયો છે તમારો એક જીબી જેટલો મોટો થઈ ગયો તો એવડા મોટા વિડીયોને નાનો કેવી રીતના કરવો એના માટે કામ આવશે બાકી તો આપણે આ બે જ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને વિડીયો બનાવી શકશું હવે આગળ વધીએ મારા મોબાઈલની અંદર આ ત્રણેય એપ્લિકેશનો ડાઉનલોડ છે તો એ આપણે જોઈ લઈએ કે અહીંયા છે આ છે એ છે ડ્રો ઓન સ્ક્રીન આ છે એક્સ રેકોર્ડર અને આ છે વિડિયો ક્રમ તો આ ત્રણ એપ્લિકેશનના માધ્યમથી આપણે કેવી રીતે અસરકારક વિડીયો છે એ બનાવી શકીએ એ જોઈએ તો સૌપ્રથમ તો તમારે બાળકની સામે આવવું છે તો તમે પહેલાં છે એ માની લો કે સમાજ વિદ્યાનો આઠમો ધોરણનો છે એક એકમ છે કે એશિયાઈ એશિયા આફ્રિકાના ભૂમિખંડો એ કોઈ એકમ છે તો એ ભણાવવો છે તો તમારે પહેલાં ફેસ ટુ ફેસ બાળકની સામે આવી અને એ એકમ વિશે માહિતગાર કરાવવા છે તો તમે એનાનો એવો એક વિડીયો ઉતારી લો હવે તો કે ભાઈ એ વિડીયો ઉતારી લીધો છે તો હવે તમે પહેલાં પહેલાં આ બે છે એ એપ્લિકેશન છે તમારા મોબાઈલમાં શરૂ કરી દેશો એટલે તમારી સામે એક ડ્રોન સ્ક્રીન કરશો તો આવું એક મેનુ આવી જશે અને નીચે તમને જે આ આપેલું છે જે એ છે એક્સ રેકોર્ડરનું મેનુ તો આ બે મેનુ છે તમારી સામે ખુલી જશે અને પછી છે તમે આગળ છે આમાં વિડીયો બનાવી શકશો કેવી રીતે તો કે હવે છે અહીંયા આપણે તમે વિડીયો તમારા ગેલેરીમાં આવી ગયો હશે તમે જે કાંઈ એકમ વિશે વર્ણન કર્યું તો અહીંયા તમારે છે એ એક રેકોર્ડર ખોલી નાખવાનું પછી જે આ ડબલ લીટા બતાવે છે જે પ્લે અને પોસ્ટનું બટન છે આ ચોરસ બટન છે એ છે સ્ટોપનું બટન છે જેવું જ બ દબાવશો એટલે વિડીયો એન્ડ થઈ જશે એ દબાવવાનું થતું નથી જ્યાં સુધી તમારો વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી એટલે જેવું જ આ પ્લેનું બટન દબાવશો એટલે તમારો વિડીયો છે એ ઓન થઈ જશે પણ એ પહેલાં તમારે તમારા મોબાઈલમાંથી તમે જે વિડીયો બતાવવા માગતા હોય એ વિડીયો છે એ પહેલાં તમારે સ્ક્રીન ઉપર લઈ લેવાનો દાખલા તરીકે મેં અહીંયા એક વિડીયો બનાવેલો છે આ રીતનો એ તમારી સામે હું પૂછું તમારા મોબાઈલને છે એ લેન્ડસ્કેપ મોડમાં છે એ લઈ લેવાનો અને પછી છે એ વિડીયો ચાલુ કરી દેવાનો અને તો આપણા દેશમાં પણ અત્યારે એક આપત્તિ આવી પડી છે આજે ઘણા બધા વૈજ્ઞાનિકો અને ડોક્ટરો આના આવિષ્કાર શોધી રહ્યા છે તો એવી જ રીતના આપણે એક શિક્ષક તરીકે શિક્ષણ કઈ રીતના આપી શકાય એના નવા નવા આવિષ્કાર ઘરે બેઠા શોધી રહ્યા છે તો મિત્રો આવી રીતના છે એ જેવો જ આ વિડિયો છે એ પૂરો થાય એટલે તમારે અહીંથી આ બટન છે એ પોઝ કરી દેવાનું છે એટલે વિડીયો પોસ્ટ થઈ ગયો હવે તમારે અહીંથી બેકમાં જઈ અને શું કરવું છે તો કે હવે તમારે કોઈ પણ એક બોર્ડની અંદર બાળકોને ભણાવવા છે તો એક વ્હાઈટ વૉલપેપર છે એ તમે ગૂગલમાંથી છે એ ડાઉનલોડ કરી લો અને પછી છે એ વ્હાઇટ વોલપેપર છે એને તમે તમારો બનાવી નાખો બ્લેક બોર્ડ કે અહીંયા છે આ વ્હાઈટ વોલપેપર છે એ થઈ ગયો તમારો બ્લેક બોર્ડ અને હવે આ વ્હાઇટ બોર્ડ ઉપર તમે છે એ કાંઈ પણ લખી શકો છો જેમ કે ખંડ ભૂમિ ભાગો આવી રીતે કઈ પણ છે એ લખી અને બ્લેકબોર્ડ વર્ક પણ કરી શકો છો અત્યારે આ ડિજિટલ પેન છે એ સરખી ચાલી નહીં બાકી અક્ષર સરસ થા થોડાક હવે તો કે એના પછી તમારે કોઈ પણ ગણિતના દાખલા ગણવા છે તો એ દાખલા પણ તમે અહીંયા સરસ રીતે ગણીને આપી શકો છો તો આ થયું તમારું ડિજિટલ બોર્ડનું વર્ક હવે તો કે હવે તમારે છે એ કોઈપણ પ્રકારનો હવે આ બો વર્ક થઈ ગયું તો તરત જ છે તમે તમારા વિડીયોના અહીંથી શું કરી દેશો પોસ્ટ કરી દેશો એટલે એ પોસ્ટ થઈ ગયો હવે તો કે હવે તમારે અહીંથી તમારા બાળકોને પુસ્તકની અંદરથી ભણાવવાનું શરૂ કરવું છે તો એના માટે છે એ તમે સીધા જ વયા જાઓ તમે જે જગ્યાએ પુસ્તક ડાઉનલોડ કરેલી છે ત્યાં એટલે દાખલા તરીકે પુસ્તક ડાઉનલોડ ન કરી હોય તો તમારે જે એકમ ભણાવવો હોય જીસીઆરટીની વેબસાઇટ ઉપરથી એ ચોપડી છે એનો એકમ કોઈ પણ તમે એની અંદર લઈ લો હવે અહીંયા આ પુસ્તકનું આખું પત્તું જ આવી ગયું છે તમારી સામે તો હવે તમે આને ડિજિટલાઇઝથી ભણાવી શકો છો કે હવે તમારી સામે આ એક ચોપડી આવી ગઈ છે જ્યાં જ્યાં તમારે હાઇલાઇટ કરવું છે ત્યાં તે તમે છોકરાઓને હાઇલાઇટ કરીને પણ કહી શકો છો કે અમદાવાદ શહેરમાં વિશ્વ પ્રવાસ મેળાનું આયોજન થયું હતું અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશનો ઇતિહાસ ભૂગોળ અને સંસ્કૃતિને અનુલક્ષીને જોવાલાયક સ્થાનોના ચિત્રો અને માહિતી લોકોને પ્રચાર પ્રસાર આવી રીતના હાઈલાઇટ કરીને બાળકોને ભણાવશો તો કદાચ એને વધારે પડતું ધ્યાન જશે હાઇલાઇટ ઉપરથી પછી તો કે હવે તમે આ એને એકમ છે પુસ્તકથી ભણાવી લીધો હવે તો કે હવે મારે એમાં એક વિડીયો મૂકવો છે તો વિડીયો મૂકવો છે તો કઈ રીતના મૂકશો તો કે એના માટે તમારે ફરી પાછું છે અહીંયા જઈ અને શું કરી નાખવાનું પોસ્ટ કરી નાખવાનું સ્ટોપ નથી કરવાનું પોસ્ટ કરશો એટલે એ થઈ જશે દાખલા તરીકે અહીંયા બીજો એક પોઈન્ટ છે કે અહીંયા છે એ નાઇલ નદીની વાત કરી રહી છે તો નાઇલ નદી વિશેની વાત કરી રહી છે તો હવે આ નાઇલ નદી છે એને સમજાવતા સમજાવતા સિક્સ થાઉઝન્ડ ફોર હંડ્રેડ થ્રી થર્ટી સિક્સ કિલોમીટર એટલે કે આ રીતનું તમારે એને એની કિલોમીટરની બધી માહિતી આપવી છે ક્યાંથી નીકળે છે ક્યાં જાય છે કોને મળે છે આ બધી માહિતી તો હવે મારે એને આના વિશેનો વિડીયો પણ બતાવો છે તો હવે આ સમજાવ્યા પછી તમારે શું કરવાનું છે માત્ર આને પોસ્ટ કરવાનું છે સ્ટોપ નથી કરવાનું પોસ્ટ થઈ જશે એટલે તમારું આ સ્ક્રીન છે એ રેકોર્ડ કરતો બંધ થઈ જશે હવે પછી તમારે ફરી પાછું છે એ તમે જ્યાં એ વિડીયો મૂકેલો છે એ તમને ખબર હોવી જોઈએ કે વિડીયો જ્યાં મૂકેલો છે ત્યાંથી વિડીયોને લેવાનો છે અને એ વિડીયો જ્યારે શરૂ કરો એ પહેલાં અહીંથી આ પ્લે બટન દબાવી દેવાનું જેવો જ પ્લે થઈ જાય એટલે અહીંથી તમારે તમારી શરૂ કરવાનું વિડીયો પૂરો થાય એટલે તરત જ તમારે ફરી પાછું પોસ્ટ કરી દેવાનું છે અને વળી પાછા તમે તમારા જે કાંઈ એકમ ભણાવતા હતા એ એકમનું પાછું મેનુ છે અહીંયા લઈ આવવાનું છે અને પછી ફરી પાછું બાળકોને તમે સમજાવવા માગતા હોય એ સમજાવવા માંડવાનું છે અને ફરી પાછું તમારે જો આ વિડીયો ઉપર આવવું હોય તો આને છે અહીંથી પોસ્ટ કરી નાખવાનું છે અને પોસ્ટ કર્યા પછી તમારે તમારા વિડીયો જે કાંઈ તમે બનાવ્યો હોય એ ફરી પાછા તમારે લઈ અને પ્લે બટન ઉપર દબાવી દેશો અને આખે આખો જ્યારે વિડીયો કમ્પ્લીટ થાય ત્યારે તમારે આ સ્ટોપ બટન દબાવી દેશો એટલે તમારો વિડીયો છે એ કમ્પ્લીટ થઈ ગયો હશે અને પછી એ કેટલી સાઇઝનો બૈનો એના ઉપરથી તમારે વિડીયો કમ્પ્રેસરમાં જઈ અને પછી એને કમ્પ્રેસ કરવાનો છે વિડીયો કમ્પ્રેસરમાં ગયા પછી વિડીયો કમ્પ્રેસ કરવો એટલો બધો અઘરો છે એ નહીં તો એ પણ હું તમને બતાવી દઈશ કે ભાઈ વિડિયો કમ્પ્રેસરમાં કમ્પ્રેસ કેવી રીતના કરીએ એ પણ આમાં ચાલુ રાખશું અને બતાવીશું તમને આગળ વધીએ વિડિયો કમ્પ્રેસરમાં જોઈએ જઈએ હવે તો અહીંયા તમારે જ્યારે તમારા વિડીયો પૂરો કરવાનો હોય ત્યારે તમે આ સ્ટોપ બટન દબાવશો એટલે આખે આખો વિડીયો છે એ તમારા સ્ક્રીન ઉપર કમ્પ્લીટ બનીને આવી જશે કે જ્યાં જ્યાં તમે વિડીયો પોસ્ટ કર્યો છે એના પછીનું જેમાં આવશે એટલે તમે કોઈપણ પ્રકારના કટ એડિટિંગ વગર સરસ મજાનો ગ્રાફિક્સ સાથેનો વિડીયો બનાવી શકશો હવે તો કે હવે તમારે વિડીયો કમ્પ્રેસર છે એની અંદર કેવી રીતના વિડીયો કમ્પ્રેસ કરવો તો એની વાત કરીએ કે વિડિયો કમ્પ્રેસર છે એ ખોલવાનું છે જેવું જ વિડિયો કમ્પ્રેસર ખોલશો એટલે અહીંયા તમે જે કાંઈ વિડીયો બનાવ્યો હોય એ આવી જશે એટલે કે મેં આ એક વિડીયો બનાવ્યો તો એની ઉપર જાશો એટલે વિડીયો કમ્પ્રેસર આ રીતના ખોલી દેશે પછી એમાંથી તમારે જે વિડીયો લેવાનો હોય એ સિલેક્ટ કરવાનો પછી અહીંયા કમ્પ્રેસ વિડીયો ઉપર કમ્પ્રેસ કરશો કાંઈ નથી કરવાનું સીધું અહીંયા ઉપર હાઈ ક્વોલિટી લો ક્વોલિટી અને કસ્ટમમાં જવાનું છે અને કસ્ટમમાં જશો એટલે અહીંથી છે એ તમને પૂછશે કે તમારે કેટલો એની ક્વોલિટી રાખવી છે તો બને ત્યાં સુધી સારી ક્વોલિટી રાખવી એટલે હાફ સુધી લેવાનું ને અને આ નીચેનું છે એ પિક્સલ કાંઈ વધઘટ નહીં કરવાના એટલે આ બાણું એમબીનો છે એ અડતાલીસ એમબીનો જ વિડીયો બની જશે અને પછી જેવો જ તમે આ કમ્પ્રેસ વિડીયો ઉપર આપશો કમ્પ્રેસ એટલે તરત જ છે એ વિડીયો પોતાની પ્રોસેસિંગ કમ્પ્રેસ કરવાની ચાલુ કરી દેશે અને થોડીક વારમાં એ વિડીયો કમ્પ્રેસ થઈ ગયો હશે તો મિત્રો આવી રીતના છે એ માત્ર બે એપ્લિકેશનની મદદથી કોઈપણ પ્રકારના એડિટિંગ વગર કે પછી કટ કોપી વગર થોડીક જ વારમાં તમે જે કાંઈ વિડીયો બનાવ્યા છે ઇમેજીસ બનાવી છે પીડીએફ ફાઇલો છે એ માત્ર સ્ટોપ પ્લે કરવાથી સીધી જ છે એક વિડીયો સ્વરૂપે તમારી સામે આવી જશે અને છેલ્લે આ કમ્પ્રેસ પણ થઈ જશે તો આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ફરી પાછું હા એક તમને કહેવાનું રહી ગયું કે આની અંદર જે હું હાઇલાઇટ કરતો હતો એ મારી પાસે એક પેન છે જે પણ મેં મારી રીતના ઘરેલું ઉપકરણથી બનાવી છે કેમ કે આના માટે મોટા મોટા નો ગૅલેક્સી નોટ કેવા મોબાઈલ હોય મોંઘા મહિલા એની અંદર એક પેન આવતી હોય એ પેનનો ઉપયોગ કરવાનો હોય પણ એ પેન લગભગ કોઈ પાસે અવેલેબલ ન હોય કેમકે બધા છે એ સિમ્પલ આપણે જે કાંઈ ટચ સ્ક્રીન મોબાઈલ વાપરતા જેમાં પેન આવતી નથી તો આંગળીનો ઉપયોગ કરીને પણ તમે આ હાઇલાઇટ કરી શકશો પણ જ્યાં લખવાનું આવશે ત્યાં આંગળીથી કદાચ લખાશે નહીં તો એ પેન કેવી રીતના બનાવશો ઘરેલા ઉપકરણથી કેવી રીતના બનશે એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ કે જેથી કરીને હું કોઈ બીજો વિડીયો મૂકવું આવો તો તમને તરત નોટિફિકેશન મળે જેથી કરીને વારે વારે શેર કરીને તમને જણાવવું ન પડે તો બસ આટલું જ ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ સારા વિડીયો બનાવશો એવી આશા સહ બેચ જ જય હિન્દ જય ભારત